તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ માણસા મુકામે વેદમાતા ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે. ઝરમર વરસાદી વાતાવરણમાં આ ભીનો અને સુરમ્ય રસ્તો આહલાદકતાથી માનવીના મનને મોહી રહે છે અને આ છે વેદમાતા ગાયત્રી શક્તિપીઠનું સ્થાનક. સૌ પ્રથમ હું બહારથી આ પવિત્ર સ્થાનકનું આપને દર્શન કરાવું છું. ઘાટ ઘાટના લાકડાઓને આકાર આપીને ખૂબ જ સોહામણો એવો કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો કે પુષ્કળ પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરીને આ વોલ એટલે કે વરંડાની દિવાલ બનાવવામાં આવી છે. અને આ છે પવિત્ર સ્થાનકનો મુખ્ય પ્રવેશદ્વાર. આ પ્રવેશદ્વાર પણ લાકડાનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવ્યો છે અને આ તમામ ભેગું કરીને વિશાળ પ્રાંગણ બનાવવામાં આવ્યું છે. આ ગાયત્રી મંદિર એટલું પવિત્ર છે કે અહીં આવતા જ માનવીઓના મન પાવન થઈ જાય છે. દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરના કેમ્પસની મુલાકાતે. અને દોસ્તો, આ મંદિર પ્રાંગણમાં અનેક પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ આ છે જે એસ પટેલ સાંસ્કૃતિક ભવન. અહીં આ ભવન એટલું સુંદર, અદ્ભુત અને સુરમ્ય બનાવવામાં આવ્યું છે અને આ ભવનમાં જાત જાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી ગાયત્રી મંદિર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. આ સાંસ્કૃતિક ભવનના હોલની ભવ્યતાનો તમે અનુભવ કરી રહ્યા છો. તો દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજે આપણે આવ્યા છીએ માણસા મુકામે વેદ માતા શ્રી ગાયત્રી માતાના મંદિરની મુલાકાત કરવા. આ મંદિરની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, તેમજ આ મંદિરનો ઇતિહાસ તથા તેની શાખાઓ તથા તેના તમામે તમામ વિગતો આપણે પૂરી પાડવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવા ને આવા ધાર્મિક વિડીયો આવતા જ રહે છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. સાંસ્કૃતિક ભવનની સામે જ એક લગ્ન હોલ બનાવવામાં આવ્યો છે. આ લગ્ન હોલ ચોરી, ખુરશી, સોફા તથા લગ્ન કરવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વરકન્યાના ઉતારા તેમજ મહેમાનોને વ્યવહારો કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને દોસ્તો, લગ્ન હોલની સામે ગાયત્રી મંદિર ટ્રસ્ટે એટલી અદ્ભુત ભોજનશાળા બનાવી છે કે કદાચ આવી ભોજનશાળા કોઈ મંદિરમાં જોવા મળતી જ નથી. ભોજન માટે આવતા માણસોને શાંતિથી બેસીને જમવા માટે પુષ્કળ પ્રમાણમાં સ્ટીલના ટેબલ ખુરશીની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ છે રસોડું. અદ્યતન સાધન સામગ્રી અને પૂરતા પ્રમાણમાં માનવ શક્તિ એટલે રસોડાનો સ્ટાફ કામ કરતો નજરે ચડે છે. અને દોસ્તો, આ છે અદ્યતન રિસેપ્શન હોલ. તમામ સુવિધાઓ સાથેનો આ રિસેપ્શન હોલ લગ્ન કર્યા પછી કોઈને રિસેપ્શન રાખવું હોય તો આ અતિ ઉત્તમ સ્થાનક છે. અને આ છે મંદિરનું વિશાળ પાર્કિંગ એરિયા. અને હવે આપણે આવ્યા છીએ મુખ્ય મંદિર પરિસરમાં. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ એક સુંદર સ્ટોલ બનાવવામાં આવ્યો છે જ્યાં ધાર્મિક પુસ્તકો તેમજ પૂજાપા અને અન્ય નાની મોટી ચીજ વસ્તુઓ મળે છે. સ્ટોલથી જમણી બાજુએ અંદરની તરફ જતા ભગવાન ભોળાનાથનું સુંદર સ્થાનક બનાવવામાં આવ્યું છે. આ શિવ મંદિર સામે એક ગુફા તથા ગુફા પાછળ એક કલાત્મક લાકડામાંથી પીવાના પાણીની પરબ બનાવવામાં આવી છે. તો દોસ્તો, ચાલો આ ગુફામાં આપણે પ્રવેશ કરીએ અને તમે જોઈ રહ્યા છો કે કેટલી ભવ્ય આ ગુફા બનાવવામાં આવી છે. અને દોસ્તો, આ છે ભવ્ય શિવાલય જેની 50% બનાવટ લાકડામાંથી કરવામાં આવી છે. શિવાલયમાં પ્રથમ નંદી મહારાજ બિરાજમાન છે, ત્યાર પછી એક વિશાળ કાળા કલરનું શિવલિંગ બનાવેલ છે અને શિવલિંગની સામે શિવ પાર્વતીની મૂર્તિ બિરાજમાન છે જે આપ જોઈ રહ્યા છો.
શિવ મંદિરથી ગાયત્રી મંદિર તરફ જતા ખૂબ જ માવજત અને મહેનતથી બનાવેલ બગીચાઓ છે। અને આ છે ગાયત્રી મંદિરની ભવ્ય યજ્ઞશાળા, જ્યાં હોમ, હવન, યજ્ઞ, યાગાદિ ક્રિયાઓ રોજે રોજ કરવામાં આવે છે। અને હવે આપણે જઈ રહ્યા છીએ વેદમાતા ગાયત્રીના મુખ્ય મંદિર તરફ, જ્યાં ગાયત્રી શક્તિપીઠ એવું બોર્ડ મારવામાં આવ્યું છે। અને આ છે માં ગાયત્રીનો ભવ્ય અને વિશાળ ગર્ભગૃહ, જ્યાં વેદમાતા ગાયત્રી સાથે માતા દુર્ગા અને લક્ષ્મી માતા મંદ મંદ મુસ્કાન સાથે બિરાજમાન છે અને ભક્તોને કોમળ હૃદય આશીર્વાદ આપી રહ્યા છે, તે આપ જોઈ રહ્યા છો। માતા ગાયત્રીની મૂર્તિ એટલી સોહામણી છે કે અહીં આવનાર દર્શનાર્થીની નજર માની મૂર્તિ સાથે ચોંટી જ જાય છે। વિક્રમ સંવત 2006માં કાર્તિક સુદ પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે માતા ગાયત્રીની સ્થાપના અહીં કરવામાં આવી છે અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારના સૌજન્યથી આ મંદિર અહીં બનાવવામાં આવી છે। મંદિરની નીચે સાધકોને સાધના કરવા અને ગાયત્રી મંત્રના જાપ કરવા માટે એક વૈરું બનાવવામાં આવી છે। અને અહીં એક આરોગ્ય કેન્દ્ર પણ ચાલે છે, જ્યાં તમામ રોગોની દવાઓ મળી રહે છે। અને આ છે મંદિર કાર્યાલય। આ કાર્યાલય એટલું વિશાળ અને સાધન સંપન્ન બનાવવામાં આવી છે, તે આપ જોઈ રહ્યા છો। તો દોસ્તો, માણસા સ્થિત મંદિર જે ગાયત્રી માતાજીનું છે, તેના પૂજારી શ્રી પટેલ ચિરાગભાઈ આપણી સાથે છે, તે ઉપરાંત તેના એકાઉન્ટન્ટ તથા તેમના સેવકશ્રી પણ આપણી સાથે છે। તો દોસ્તો, આ મંદિર વિશેની આપણે એમને માહિતી પૂછવાના છીએ। તો સૌથી પહેલાં પૂજારી શ્રી ચિરાગભાઈ, આપ સાહેબને પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા કેટલા વર્ષોથી સેવા પૂજા કરો છો? જ્યારથી મંદિરનું ભૂમિપૂજન થયું ત્યારથી હું અહીંયા છું, જીવનદાની છું, સમર્પિત છું। તો ચિરાગભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ મંદિરને બને કેટલો ટાઈમ થયો? મંદિરનું ભૂમિપૂજન 2004માં થયું હતું, ફેબ્રુઆરી 1, 2, 3, 4 તારીખ હતી 2004માં। અને એની પ્રતિષ્ઠા 2006માં થઈ, ડિસેમ્બર મહિનાની તારીખોમાં। તો ચિરાગભાઈ, આપને બીજો એક પ્રશ્ન એ છે કે આ મંદિરના ઇતિહાસ વિશેની, આનું ઉદ્ગમ કઈ રીતે થયું એની થોડી માહિતી આપો ને। આ શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી પરિવારનું જે મુખ્ય કેન્દ્ર છે, એના અંતર્ગત આ ગાયત્રી શક્તિપીઠ, આ સમગ્ર માણસા તાલુકાનું આ એક કેન્દ્ર છે, જેની શાખા પહેલાં ઘણા વર્ષો પહેલાં આ સંસ્થાના સ્થાપક પુંજીરામ કાકાના ઘરે, એટલે કે ચરાડા ગામમાં ચાલતી હતી। અને જ્યારે બધા અહીંના તમામ ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો, એમના સહયોગથી આ જમીન ખરીદાઈ અને આખા માણસા તાલુકાની અંદર કામ તો ઘણું બધું ચાલતું હતું, પણ એનું એકત્રીકરણ નહોતું થઈ શકતું, એટલા માટે એક કેન્દ્રથી સારું અને વ્યવસ્થિત કામ થઈ શકે, વધુ કાર્ય ગતિશીલ થઈ શકે અને જનસેવાના કાર્યો વધારે વેગવાન થઈ શકે, એટલા માટે એક સંસ્થાની, એક જગ્યાની આવશ્યકતા હતી। અને ત્યારે આ માણસાની અંદર આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું, બધા ટ્રસ્ટીઓ ભેગા મળી અને આ સંસ્થાનું નિર્માણ કર્યું। તો ચિરાગભાઈ, આપણા મંદિરમાં આવતા યાત્રાળુઓ માટે અહીં કઈ કઈ સગવડો આપવામાં આવે છે? અહીંયા જે ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિની અંદર અનુષ્ઠાન કરાવવામાં આવે છે, અનુષ્ઠાનની અંદર અનેક સાધકો આવે છે, કોઈપણ સાધના કરનાર વ્યક્તિ અહીંયા આવી શકે છે, એના રમવા, રહેવા અને જમવાની વ્યવસ્થા અહીંયાથી આપવામાં આવે છે, નિત્ય સવારે અહીંયા યજ્ઞ થાય છે, કોઈ સંસ્કાર કરાવવા માટે આવે, ગર્ભ સંસ્કાર, જે ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર છે
એ 16 સંસ્કારોનું વિધિ વિધાન અહીંયા સંપન્ન થાય છે. એની સાથે સાથે અહીંયા લગ્ન સંસ્કાર પણ સંપન્ન થાય છે. એ લગ્ન સંસ્કારની અંદર વરકન્યાને અહીંયા રૂમ આપવામાં આવે છે, સાથે એમના ભોજનની પણ દરેકની વ્યવસ્થા કરવામાં આવે છે, અને જે વૈદિક પદ્ધતિ પ્રમાણેના જે સંસ્કારો છે એ અહીંયા સંપન્ન કરાવવામાં આવે છે. ગોરધનભાઈ, અહીં કયા કયા પ્રોગ્રામો કરવા માટે યાત્રાળુઓ આવતા હોય છે? મોટે ભાગે તો લગ્ન માટે જ વધારે આવે છે. પછી આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં નવરાત્રિ જે કહેવાય છે એના માટે અંધુષા કરવા માટે લોકો આવે છે. તો અમૃતભાઈ, તમને એ પ્રશ્ન કરીશ કે અહીંયા તમારા સેવકોનો કેટલો સ્ટાફ કામગીરી બચાવી રહ્યો છે? 60-70 માણસનો સ્ટાફ કામ કરે છે અને બહુ સરસ રીતે કામ કરે છે, અને તેમને બહુ સરસ રીતે પ્રોગ્રામ પણ અહીંયા થાય છે. કથા થાય છે, પ્રોગ્રામ રાત્રે શાંતિ પાઠમાં પ્રોગ્રામ થાય છે, અને દરેક કાર્યક્રમમાં અમે સેવા આપીએ છીએ. અને આ મધ્યાહનનો સમય થયો હોવાથી મંદિરનું રસોડું ચાલુ થઈ ગયેલ છે અને અસંખ્ય ભક્તો અહીં જમવા આવે છે. લગભગ તમામ ખુરશી ટેબલ પેક થઈ ગયા છે. માણસા તાલુકાની હોસ્પિટલોના દર્દીઓ માટે અહીંથી ટિફિન સર્વિસની પણ વ્યવસ્થા ચાલે છે. તો દોસ્તો, વેદમાતા ગાયત્રી શક્તિપીઠ માણસાની મુલાકાત અહીં પૂરી થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.